ભરૂચ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવ્યું આવેદન પત્ર, પૂર અસરગ્રસ્તોનો સર્વે કરવાની માંગ કરવામાં આવી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની માંગ, તાત્કાલિક સહાય ચૂકવવા રજૂઆત કરી હતી. આવેદન પત્ર પાઠવવાના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં આવેલ તાલુકા જેવા કે જંબુસર, આમોદ, વાલિયા, હાંસોટ, નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે જંબુસર તાલુકાના ખાનપુર, કુંડર, મંગણાદ, બોજંદ્રા, અણખી, જાફરપુરા તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુસળધાર વરસાદ થવાથી ખેતીમાં પારાવાર નુકસાન થયું છે. જંબુસર તાલુકાના ખાનપુરની ગામની પાછળ આવેલ સોલ્ટના માલિકોએ મોટા પારા બનાવી દીધા હોય પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.